એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી તેની પર નજર કરીએ તો વડોદરા સેવાભાવી સંસ્થાઓ પર પ્રતિબંધનો જે મામલો હતો તેમાં સંસ્થાઓ પર પ્રતિબંધ મુકાતા ભિક્ષુકોને નથી મળ્યું જમવાનું કલેક્ટર મ્યુનિસિપલ કચેરી અને પોલીસે કરવાની છે જમવાની વ્યવસ્થા જોકે આજે હજુ સુધી તેઓને જમવાનું નથી મળ્યું સયાજીગંજમાં રેલવે સ્ટેશન પાસે એકસો પચાસ જેટલા ભિક્ષુકો ભૂખ્યા છે તો આ જ વધુ માહિતી માટે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ચૂક્યા છે માનુ જણાવશો કે જે રીતે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય તો લેવામાં આવ્યો છે કારણ કે સંક્રમિતોની જે સંખ્યા વધી રહી છે તે અંતર્ગત અત્યારે હાલમાં જે સેવાભાવી સંસ્થાઓ છે એનજીઓ છે તેઓને ના પાડવામાં આવી છે પરંતુ જે જવાબદારી સોંપવામાં આવી હતી તંત્રને તો તંત્ર આમાં ક્યાંક જવાબદારી પૂરી કરવામાં ઉણું ઉતર્યું છે પ્રતિપાલ ગઈકાલે એક સેવાભાવી સંસ્થાના નાગરિકનો કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રએ આ નિર્ણય લીધો છે કે વડોદરા શહેરની અંદર આજથી કોઈ પણ સંસ્થા છે એ વિતરણ નહીં કરી શકે જમવાનું હોય નાસ્તો હોય કે રાશનની કીટ આ જવાબદારી તંત્રએ લીધી છે કોર્પોરેશન કલેક્ટર કચેરી દ્વારા આનું વિતરણ કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી પરંતુ આજે વડોદરાના ગરીબો છે શ્રમજીવીઓ છે એ ભૂખ્યા રહ્યા છે ભૂખે ટળવડી રહ્યા છે હજુ સુધી આમને જમવાનું નથી મળ્યું ગઈકાલ સુધી આ લોકોને ભરપેટ જમવાનું મળતું હતું અનેક સંસ્થાઓ આવી અને જમવાનું આપી જતી હતી પરંતુ આજે બાર વાગવા આવ્યા છે કોઈ પણ સરકારમાંથી પ્રકારની સહાય અથવા તો જમવાનું મળ્યું નથી તમામ લોકો આજે ભૂખે અહીંયા ટળવડી રહ્યા છે કારણ કે કાલ સુધી જે જમવાનું મળતું હતું આ સંસ્થા ઉપર પ્રતિબંધ આવતા આ લોકો ભૂખ્યા રહ્યા છે કલેક્ટર કચેરી અને કોર્પોરેશનની જવાબદારી છે કે આમની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ આજે કોઈ વ્યવસ્થા ન થતા સયાજીગંજ વિસ્તારમાં જે ભિક્ષુકો છે એ તમામ આજે ભૂખ્યા છે આજે કંઈ પણ એમને મળ્યું નથી કારણ કે તંત્ર જે વ્યવસ્થા કરવાની હતી એ વ્યવસ્થા થઈ નથી હું પ્રયત્ન કરું છું એક બેન જોડે વાત કરવાનો બેન શું કહો છો આજે જમવાનું મળ્યું કાલ સુધી મરતું છું ખાલી સે ઓ આયતી આજ ભી નહી આયા ચા વાળો પણ નથી આવ્યો ગઈકાલ સુધી જે રીતે વિવિધ પ્રકારના નાસ્તા મળતા હતા જમવાનું મળતું હતું ચા મળતું હતું પાણી મળતું હતું પરંતુ આજે આ તમામ ભિક્ષુકો છે એ હજુ સુધી જમ્યા નથી એમને કંઈ પણ જમવાનું નથી મળ્યું તંત્રની જવાબદારી છે આ ભિક્ષુકોની વ્યવસ્થા કરવામાં આવે કારણ કે એક તરફ સેવાભાવી સંસ્થાઓ છે એમના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે બીજી તરફ આ ભિક્ષુકો માટેની કંઈ વ્યવસ્થા નથી કરવામાં આવી વાગવા આવ્યા છે આજે હજુ સુધી આ ભિક્ષુકોએ દાણો પણ પેટમાં નથી નાખ્યો તમામ ભિક્ષુકો ભૂખ્યા છે જવાબદારી તંત્રની છે સયાજીપુરા વિસ્તારમાં પણ જે મુસાફરી કરીને જતા લોકોને રોકવામાં આવે છે ત્યાંથી પણ ફરિયાદ ઉઠી છે હજુ જમવાનું નથી મળ્યું એટલે જ્યારે સેવાભાવી સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે ત્યારે તંત્ર વડોદરા શહેરના જે ગરીબ નાગરિકો છે ભિક્ષુકો છે ભિક્ષુકો છે આજે ભૂખ્યા છે અને એમને ભૂખ્યા રહેવાનો આજે દિવસ આવ્યો છે જી પ્રતિપાલ જી આભાર માનું સમગ્ર માહિતી બદલ અને આશા રાખીએ કે તંત્ર આ જે ગરીબ લોકો છે શ્રમિક લોકો છે તેઓની જલ્દી તેઓની વારે આવે